હેલો સ્ટુડન્ટ આપણે એરે નો પાર્ટ વન જોયો પાર્ટ ટુ જોઈએ આપણે ફર્સ્ટ ની અંદર બેઝિક એરે નો કન્સેપ્ટ અને પ્રેક્ટિકલ જોયું હવે આપણે આગળ જોઈએ ટાઈપ્સ ઓફ એરે ટાઈપ્સ ઓફ સી એરેન્શનલ એરે ટુ एरे એરે એન્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે જનરલી એરેની અંદર ત્રણ પાર્ટ છે ત્રણ ટાઈપ છે એરા વન ડાયમેન્શન ટુ ડાયમેન્શન એન્ડ મલ્ટી डायमेंशन આપણે જે આગળ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ ને બધું જે જોયું છે એ વન ડાયમેન્શન એક્ઝામ હતું એક્ઝામ્પલ હતું હવે આપણે આગળ ટુ ડાયમેન્શનલ અને થ્રી ડાયમેન્શનલ જોઈશું એની પહેલા આપણે સિંગલ ડાયમેન્શનલ થોડું થિયરી જોઈ લઈએ એ ડાયમેન્શનલ ઇઝ યુઝડ ધ એલિમેન્ટ ઓફ ધ એરે ફોર ઇન્ટીરિયર એ ડાયમેન્શનલ મીન્સ કે આજે ડાયમેન્શનલ બતાવે છે કે એરેમાં કેટલા એલિમેન્ટ છે ને એ બતાવશે તો સ્કવેર બ્રેકેટ ઇઝ યુઝડ ફોર ડાયમેન્શનલ આનો યુઝ સ્કવેર બ્રેકેટન મીન્સ કેટલા એલિમેન્ટ એ બતાવવા એન્ડ ઓર ધ ઓફ ધ એરે ધેટ ઇઝ જનરલી યુઝડ ફોર ડિક્લેરિંગ ધ એલિમેન્ટ ઓફ ધ એરે અને બીજું શું છે સબસ્ક્રિપ્શન મતલબ કે આપણે વેલ્યુ આપવી જોઈએ એ ઓફ થ્રી મીન્સ કે એના ચોથા એલિમેન્ટની વેલ્યુ હંડ્રેડ છે એ બતાવવા માટે પણ આપણે એનો યુઝ કરીએ છીએ ફોર એક્સેસિંગ ધ એલિમેન્ટ ફ્રોમ ધ એરે વી કેન યુઝ ધ સબસ્ક્રિપ્ટ

ઇન્ટીજર આય ઇન્ટીજર એરે ફાઈ અહીંયા વેલ્યુ અહીંયા ડાયરેક્ટલાઇઝ કરી દીધી ફોર લૂપ દ્વારા એ બધી વેલ્યુ ને પ્રિન્ટ કરાવે છે ઓકે તો આ રીતના એક સિંગલ ડાયમેન્શનલ નું પ્રેક્ટિકલ છે આપણે આગળ થિયરીમાં જોયું હતું કે વેરીબલ જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યાં જ એની વેલ્યુ આપી શકીએ ઇટ્સ કોલ એર ઇનિશિયલાઇઝેશન જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે વેલ્યુ આપી દેવાની જેથી આપણે ઇનપુટ કરવાની કોઈ રિકવાયરમેન્ટ નથી રહી આવું પણ આપણે કરવું હોય તો કરી શકીએ છીએ આપણે જે સાઈઝ હોય આપણે સાઈઝ ફાઈવ ની છે તો આપણે ફાઈવ આપી દઈએ અને ફાઈવ સાઈઝ આપી દઈએ અને ફાઈવ વેલ્યુની અહીંયા આપણે ઇનિશિયલાઈઝ કરી છે અને પ્રિન્ટ કરી દઈએ છીએ આ સિમ્પલ ઇનિશિયલાઈઝ થઈ ગયું અને આપણે પ્રિન્ટ કરી દીધું છે કમ્પાઇલ કરીને ટ્રાય કરી લઈએ ડાયરેક્ટ પ્રિન્ટ થશે હવે બીજી એક વસ્તુ છે અહીંયા આપણે સાઇઝ આપી છે જો કદાચ બેબી સાઇઝ સ્પેસિફાઈ ન કરી હોય ને તો પણ ચાલશે છે આપણે વધારે ઓછા પણ કરી શકીએ હજી આપણે એડ કરવા દઈએ પ્રોબ્લેમ એ આવશે કે અહીંયા આપણે એ પ્રમાણે આપવા જોશે કેટલા છે સાત એટલે સેવન કરી દઈએ આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીએ થઈ ગયું પ્રિન્ટ મિસ જ્યારે આપણે વેલ્યુ ની સ્લાઇઝ કરીએ બ્રેક કરલી બ્રેકેટમાં ત્યારે આપણે અહીંયા સાઈઝ સ્પેસિફાઈ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી આપણે સાઈઝ સ્પેસિફાઈ કરીએ છીએ હું 10 આપી દઉં અહીંયા આપણે સાઈઝ આપી દઈએ તો હવે શું થશે તો કે આપણે છે ટેન વેલ્યુ આપે આપેલ કેલી છે સેવન તો બાકીના જે લાસ્ટ 3 માં ઝીરો આવી જશે વન ટુ અને થ્રી

અને કોલમ નું કલેક્શન છે ઇસ કોલ ટુ ડાયમેન્શનલ એરે આવો કોઈ પણ ડેટા આપણે ટેબ્યુલર ફોર્મેટ કે મેટ્રિક્સ ફોર્મેટ માં હોય અને એને આપણે સ્ટોર કરવું હોય એના માટે આપણે ટુ ડાયમેન્શનલ રહે જોઈએ આની અંદર કોલમ કેટલી છે તો કે 1 2 3 4 5 6 એના નંબરિંગ કેટલા કેવી હશે 0 0 0 1 2 3 4 5 આ કોલમ ના નંબર થયા એના રો કેટલી છે 5 રો 0 1 2 3 એન્ડ 4 તો આ રીતના કોઈ પણ ટેબલ કે મેટ્રિક્સ હોય એને આપણે સી લેંગ્વેજમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે ટુ ડાયમેન્શન એરનો યુઝ કરશું હવે એક બીજી વસ્તુ તમને બતાવું કે મારે આ એલિમેન્ટ છે એલિમેન્ટને મારે એક્સેસ કરવું હોય તો શું લખવાનું પેલા એનું રો નંબર એન્ડ ધેન નેક્સ્ટ કોલમ નંબર તો ઝીરો ઝીરો હવે મારે આને એક્સેસ કરવું હોય તો એક આપણે બ્રશ લઈ લઈએ આને એક્સેસ કરવું હોય તો મારે તો કે ઝીરો થ્રી શું લેવાનું ઝીરો થ્રી હવે એ જ રીતે મારે આને એક્સેસ કરવું હોય તો તો પેલા રો ટુ અને થ્રી એ જ રીતે મારે આ ને એક્સેસ કરવું હોય તો પેલા રો નંબર ઇઝ ફોર એન્ડ ફાઇવ જે સિંગલ ડાયમેન્શનમાં આપણે એક જ લખવાનો હતો 0 1 2 3 4 આમાં બે લખવાના થશે એટલે પહેલા શું લખવાનું પહેલા રો નંબર અને પછી કોલમ નંબર ઓકે તો આ ટુ ડાયમેન્શનલ એરેને આપણે સમજીએ છીએ એની અંદર ટેબ્યુલર અને મેટ્રિક્સ એટલે શું એ વસ્તુ બધું તમને સમજાવી આપણે આગળ એની થિયરી જોઈએ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધ મલ્ટી ડાયમેન્શનલ એરે ઇઝ ધ ટુ ડાયમેન્શનલ એરે મલ્ટી ડાયમેન્શન એટલે શું તો કે 2 અથવા 2 કરતા વધારે ડાયમેન્શન હોય એને શું કહેવાય છે મલ્ટી ડાયમેન્શન એમાં સિમ્પલ ફોર્મ ક્યુ છે ટુ ડાયમેન્શન જેમ જેમ ટુ થ્રી ફોર ફાઈવ જશે ને એટલા કોમ્પ્લેક્સ થતા જશે આ સિમ્પલ ટુ હતું હવે થ્રી આવશે ફોર આપણે જો કે ટુ અને થ્રી સુધી જોવાનું છે અને મોસ્ટલી તમારા પ્રેક્ટિસમાં ટુ ડાયમેન્શનલ એરેજ આવશે થ્રી ડાયમેન્શનલ એરે પણ નથી આવતું બરાબર પણ જેમ જેમ તમારા ડાયમેન્શન વધશે એમ કોમ્પ્લેક્સિટી વધતી જશે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ સમજાવ્યું વાત કહું આપણે પાંચ સબ્જેક્ટના માર્ક ઇનપુટ કરવા હતા તો આપણે સિંગલ ડાયમેન્શન એરે લીધું

સીટી પછી તાલુકા જેમ જેમ તમે બહાર નીકળશો ને એમ કોમ્પ્લેક્સિટી વધતી જશે ડેટા મોટો થતો જશે અને તમારા ડાયમેન્શન વધતા જશે તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ થી તમને સમજાવું છું કે આપણે ડાયમેન્શન કઈ રીતના સમજી શકાય તો ફક્ત સબ્જેક્ટ ના માર્ક લીધા તો ત્યાં શું લીધું આપણે સિંગલ ડાયમેન્શન બટ હવે સ્ટુડન્ટ પણ આયવા એડ થયા તો સ્ટુડન્ટ પણ આટલા છે તો શું થશે તો કે ટુ ડાયમેન્શન પછી વા ક્લાસ હશે તો 3 ડાયમેન્શન ક્લાસમાંથી પછી એવી સ્કૂલો થાશે તો ફોર ડાયમેન્શન આ રીતના ડાયમેન્શન વધતા જાય છે તો ટુ ડાયમેન્શન એક સિમ્પલ ફોર્મ છે તો એ ટુ ડાયમેન્શનલ એરે ઇઝ ઇન એસેન્સ એ લિસ્ટ ઓફ વન ડાયમેન્શનલ એરે હવે હકીકતમાં તો વન ડાયમેન્શન એરે છે એનું કલેક્શન એટલે ટુ ડાયમેન્શન થઈ ગયું ઓ પાંચ સબ્જેક્ટના ના માર્ક નું એક હતું એવા ચાર લિસ્ટ થયા તો એ શું થઈ ગયું ટુ ડાયમેન્શન એરે ટુ ડીક્લેર એ ટુ ડાયમેન્શનલ ઇન્ટીજર એરે ઓફ સાઈઝ એક્સ એન્ડ વાય યુ વુડ રાઈટ સમ

મે હોય તો એક એરે માટે આપણે બે બાઇટની રિક્વાયરમેન્ટ છે તો હંડ્રેડ એન્ડ હંડ્રેડ એન્ડ વન એ કેના માટે આવશે ફર્સ્ટ ડેટા માટે સેકન્ડ ક્યાંથી શરૂ થશે આપણે ખાલી રિપ્રેઝન્ટેશન માટે આ રીતના જોઈએ છીએ બટ હકીકતમાં મેમરીમાં તો કન્ટિન્યુઅસ હશે આવી રીતના સીધું એક જ રો મેમરીમાં સિંગલ રો ની અંદર આખા કન્ટિન્યુઅસ બતાવેલું હશે બટ આપણે સમજવા માટેટમાં લઈ જઈએ છીએ એટલે મેમરીની અંદર બરાબર તો આ રીતના ટુ ડાયમેન્શન લઈને આપણે રિપ્રેઝેન્ટ કરી શકાય અને મેમરી કઈ રીતના હશે તો કે ફર્સ્ટ ની હંડ્રેડ છે તો સેકન્ડ ની કેવી હશે હન્ડ્રેડ એન્ડ ટુ બટ એક વસ્તુ યાદ રાખજો જો તમારું કોમ્પ્યુટર ઇન્ટીરિયર માટે બે બાઇટ રિઝર્વ કરતું હોય તો જો ફોર રિઝર્વ કરતું હશે તો અહીં ડાયરેક્ટ ફોર આવી જશે કારણ એક માટે ફોર એટલે હંડ્રેડ અને બાય ડાયરેક્ટ ફોર મૂકીને ડાયરેક્ટ સ્કીપ થશે એટલે વન હંડ્રેડ ફોર આવશે ઓકે એટલે આ જે બધી વાતો છે ને બહુ સમજી વિચારીને ન સમજાય તો ચાર ચાર વાર સમજો બટ એક વખત નિરાતે સમજવાની કોશિશ કરો ન ન સમજાય તો પર્સનલી પણ પૂછી શકો છો રેડી એટલે આ બાબતો બધી છે એ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી છે આ એડ્રેસ વાળી વાત છે અને આ બહુ ટફ વસ્તુઓ છે ઓકે તો આ હતું ટુ ડાયમેન્શનલ એરે હવે એક પ્રોગ્રામ છે જે પ્રોગ્રામ હું તમને ડાયરેક્ટલી પ્રેક્ટિકલમાં જ બતાવી દઉં છું ઓકે પછી આપણે મલ્ટી ડાયમેન્શનલ જોઈએ છીએ હવે આપણે ટુ ડાયમેન્શનલનો પ્રોગ્રામ જોઈએ આપણે અહીંયા રો અને કોલમ એવા બે આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ આપી દઈએ ફોર અહીંયા થ્રી થ્રી બાય નો આપણે એરે બનાવવાનો છે ઓકે હવે રો એન્ડ કોલમ થયું રો એન્ડ કોલમ હવે આપણે આને શું કહેવાય વેલ્યુ ઇનપુટ કરાવ્યું હોય તો આના માટે ડબલ ફોરલુપ જોશે સિંગલ ફોરલુપમાં નહીં થાય ફોર આઈ ઇક્વલ ઝીરો આઈ લેસ દેન રો આઈ પ્લસ પ્લસ એની અંદર બીજી લૂપ આવશે ઇક્વલ ઝીરો જે લેસ કોલમ જે પ્લસ પ્લસ બરાબર આ રીતના જો આ લૂપ ખાસ યાદ રાખજો પ્રિન્ટમાં અને સ્કેનમાં બે જગ્યા જ રીતની લૂપ આવશે કદાચ ને ચલો આપણે આ એક કોલમ છે ને સ્પેલિંગ મોટો લાગે છે આપણે સીઓએલ કરી દઈએ તમને થોડું જોવામાં સરળ રહે ઓકે તો આ ડબલ લૂપ લીધી આપણે ફર્સ્ટ લૂપ 0 થી સેકન્ડ પણ 0 થી પણ ફર્સ્ટ લૂપ ક્યાં એન્ડ થશે રો માં અને સેકન્ડ લૂપ કોલમ બસ આટલો ડિફરન્સ છે બીજો કોઈ ડિફરન્સ નથી હવે અહીંયા સ્કેન એફ સ્કેન એફ ડી એન્ડ એમ આઈ અને જે આયોબજે બરાબર આ થઈ ગયું સ્કેન અહીંયા આપણે આપી દઈએ મેસેજ પ્રિન્ટ ઇનપુટ સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ ફોર સબ્જેક્ટ્સ માર્ક્સ આ મેસેજ આવી ગયો અહીંયા આપણે એને ઇનપુટ કરી દીધું હવે આ ઇનપુટ થઈ જશે માર્ક આ જ આપણે શું કરી દઈએ પ્રિન્ટ કરવા માટે કોપી કરી લઈએ આપી દઈએ પ્રિન્ટ એન્ડ આપી કટ ચલો સેમ લૂપ પ્રિન્ટ થઈ જશે બટ આને પ્રિન્ટ કરવા માટે આપણે થોડુંક ડિઝાઇનિંગ લઈએ ભેગું પ્રિન્ટ એફ સ્લેશ એન સોરી

પેલા વિદ્યાર્થીના બધા સબ્જેક્ટના માર્ક પ્રિન્ટ થઈ ગયા પછી મેં ન્યુ લાઈન માં જતો રહ્યો એટલે એક વિદ્યાર્થીના માર્ક એક રો માં સેકન્ડ રો ની અંદર સેકન્ડ વિદ્યાર્થી ફર્સ્ટ થર્ડ રો ની અંદર થર્ડ વિદ્યાર્થી રેડી તો આ રીતના આપણે એડજસ્ટ કરી શકીએ છીએ હવે કમ્પાઇલ કમ્પાઈલ કરું કોઈ એરર નથી અને રન કરું ઓકે હવે ફર્સ્ટ વિદ્યાર્થીને આપણે બધા 1 માર્ક આપી દઈએ ફોર સબ્જેક્ટ આપી દીધા 1 2 3 4 હવે સેકન્ડ ને 11 22 33

હવે તમે લોકો થોડું ધ્યાન આપજો હું તમને રો ટોટલ અને કોલમ ટોટલ કરાવ કરાવું છું હવે આપણે રો કેટલી છે થ્રી અને કોલમ કેટલી છે ફોર તો રો ટોટલ કરવા માટે મારે ત્રણ ટોટલ થશે કારણ કે ફર્સ્ટ રો સેકન્ડ રો થર્ડ રો એટલે રોના ટોટલમાં મારે ત્રણ વેલ્યુ આવશે એટલે હું થ્રીનું એરે આપી દઉં આર ટોટલ ઇક્વલ ટુ રો અને કોલમ ના ટોટલ માટે મારે આવશે ફોર મીન્સ કે કોલમ ચલો આ મેં બે વેરિયેબલ બીજા લીધા ત્રણ રો છે તો ત્રણ ટોટલ થશે એટલે મેં થ્રી નો એરે લીધો કોલમ ચાર છે તો ચાર ટોટલ થશે એટલે મને મેં કેટલા લીધો ચાર નો એરે લીધો ઓકે હવે કરવાનું કઈ રીતના રો ટોટલ ને કોલમ ટોટલ રો ટોટલ તો સરળ છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આર ટોટલ ઓફ આઈ ઇક્વલ ટુ ઝીરો એને પેલા ઝીરો ની સલાઇઝ કરી દીધું મીન્સ કે પેલી જે રો છે એનો ટોટલ જ્યારે ફર્સ્ટ ટાઈમ એન્ટર થાય ત્યારે ઝીરો સેકન્ડ ટાઈમ થશે ત્યારે સેકન્ડ રો થર્ડ એ રીતના થશે અને અહીંયા આપણે એનો રો ટોટલ આપી શકીએ ઇક્વલ ટુ આર ટોટલ ઇક્વલ ટુ એમ ઓફ આઈ અને જે ડન ચાલો થઈ ગયું સોરી આ રો ટોટલ થયો હવે કોલમ ટોટલ મારે કઈ રીતે કરવો તો કે કોલમ ટોટલ માટે પણ આપણે એક બીજી વસ્તુ કરી શકીએ હં સોરી આપણે એક મિસ્ટેક છે અહીંયા અહીંયા આઈ આવશે હા અને હવે કોલમ ટોટલ બતાવું સી ટોટલ ઇક્વલ ટુ અહીંયા જે આવશે સી ટોટલ જે પ્લસ એમ ઓફ આઈ એન્ડ જે હવે આમાં એક પ્રશ્ન અહીંયા આવશે કે રો ટોટલ ને ઝીરો તો આપણે અહીંયા કરી દીધી બટ કોલમ ટોટલ ને ઝીરો નથી કરી શકતા બરાબર તો એને આપણે છે ને અહીંયા આપી ઇનિશિયલાઇઝ કરી દઈએ ફોર ટાઈમ ઝીરો રેડી ઓકે ચલો આ થઈ ગયું આ સમ થઈ ગયું રો ટોટલ માટે આપણે આઈ લઈએ છીએ ને કોલમ ટોટલ માટે અહીંયા શું લઈએ છીએ જે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બાકી આ તો વેલ્યુ બેયમાં માં સેમ જ આવશે હવે પ્રિન્ટ કરવાની વાત છે તો અહીંયા પ્રિન્ટ એફ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી શું છે રો ટોટલ આર ટોટલ ઓફ રો પૂરી પ્રિન્ટ કરી દેસુ કોલમ ટોટલ માટે આપણે અલગથી લૂપ મૂકવી પડશે પ્રિન્ટ બ્રેકેટમાં ઇક્વલ ટુ સાઇન આપી દઉં એટલે એક લાઇન અલગ પડે એના માટે કે લાઇનિંગ આપી શકીએ ટી બરાબર છે सी टोटल ओके हम अब आज जो प्रेक्टिकल में तुम प्रेक्टिकल कर एक बार रन कर रन करे वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट जो आ, एक वस्तु मिसिंग रही गई चलो फरी से रन अइया अस एन

તો આ રો ટોટલ થયું પરફેક્ટ ટોટલ મળી ગયા આપણને હવે મારે જ્યારે રો પ્રિન્ટ થઈ ગયા પછી રો ને મારે પ્રિન્ટ કરાવી છે એટલા માટે જો મેં અહીંયા જ આપી દીધું જે રો નું પૂરું થાય ત્યાં જ આવી ગયું છે છે ઇક્વલ ટુ કરીને ઇક્વલ ટુ એલ ઇક્વલ ટુ એવું અહીંયા જગ્યા આપ્યો તો હું સ્લેશ ટી મૂકી દે તો જગ્યા પણ આવત એક સિંગલ સ્પેસ આપીએ તો બી આપું એ ચાલશે બધું પછી એક ઇક્વલ ટુ ની સાઈન લાઈન છે આખી મેં પ્રિન્ટ કરી સ્લેશ એન મૂકી દીધું થઈ ગયું પછી અહીંયા કોલમ ટોટલ એટલે ફર્સ્ટ કોલમ નો ટોટલ પછી સેકન્ડ થર્ડ અને ફોર એના માટે આપણે લૂપ મૂકી દીધી ફોર ની તો અહીંયા કોલમ ટોટલ આ રીતના આપણે પ્રિન્ટ કરાવીએ છીએ

હવે આ જે અત્યારે આપણે સિમ્પલ ઇનપુટ કરીને પ્રિન્ટ કરીએ ને આ એક મેટ્રિક્સ પ્રિન્ટ જ રન કરીને બતાવું તમને આ મેટ્રિક્સ જ છે એક પ્રકારનો બરાબર મેટ્રિક્સ તમે લોકો શીખાવ તમને ખ્યાલ હશે આ રીતના મેટ્રિક્સ બને છે હવે એમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ છે ટ્રાન્સપોઝ એટલે કે મેટ્રિક્સ ને આપણે ઉલટો કરીએ પાછું રન કરી ને જોવું જોશે આ જે છે ને રો વન ટુ થ્રી ફોર એવું ભી આવી જશે વન ટુ થ્રી ફોર રો એ કોલમ બની જાય ને કોલમ એ રો બની જાય આ રીતનું આપણે કરવું એના માટે શું કરી શકીએ આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ તમે માં સર્ચ કરો છો તમને બતાવશે વોટ ઇઝ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ જો આપણે ટ્રાય કરીએ તો આપણે ટ્રાય કરીએ ચલો

નેક્સ્ટ વન હવે આમાં આપણે શું કરશું ખૂબ સરળ છે જેટલી રો હશે એ કોલમ બની જશે ને કોલમ હશે શું બની જશે રો બની જશે તો અહીંયા આપણે કોલ અહીંયા આપણે રો અહીંયા આઈ છે ત્યાં જે અને જે છે ત્યાં આઈ કમ્પાઇલ મેટ્રિક્સ મેટ્રિક્સના બહુ બધા આપણે પ્રોગ્રામ કરી શકીએ હવે આની અંદર કેવું છે અહીંયા મેં રોકમ કેમ લીધું તો તમે જોયું હશે જ્યારે આપણે પ્રોગ્રામને રન કર્યો છે ત્યારે આપણે રો કેટલી થઈ ગઈ ફોર કોલમ કેટલી થઈ ગઈ થ્રી ઉલટું થઈ જાય છે રો કોલમ ને કોલમ રો બની જાય છે એટલા માટે અહીંયા આપણે આઉટપુટમાં રોની જગ્યાએ કોલમ ને કોલમની જગ્યાએ રો લેવું પડે છે ઓકે તો આ રીતનો આ પ્રોગ્રામ છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ઓકે અને હા પ્રિન્ટિંગમાં પણ જો ઉલટું કરી દીધું આઈ છે ત્યાં જે અને જે છે ત્યાં આઈ કારણ કે જે વસ્તુ રોમાં પ્રિન્ટ થતી હતી આપણે કોલમમાં કરવી જ પડે છે એટલા માટે અહીંયા પણ આટલો આપણે ફેરફાર કરો પડશે ઓકે ઓકે નેક્સ્ટ છે મલ્ટી ડાયમેન્શનલ એરે આપણે વન ડાયમેન્શન ને ટુ ડાયમેન્શન જો હવે થ્રી ફોર ફાઈવ સિક્સ આ બધા મલ્ટી ડાયમેન્શનમાં જાય ટુ પણ એની અંદર જ આવે છે તો ટુ ના એક્ઝામ્પલ સુધી આપણે જોઈ લીધું હવે થ્રી ડાયમેન્શનલ કઈ રીતના હોય એનું આપણે સમજી લઈએ થોડું તો મલ્ટી ડાયમેન્શનલ એરે આર યુઝ ફોર રિપ્રેઝેન્ટિંગ ધ ટોટલ નંબર ઓફ ટેબલ ઓફ મેટ્રિક્સ બે કરતા બે કે બે કરતા વધારે હોય એને મલ્ટી ડાયમેન્શનલ એરે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ એ થ્રી ડાયમેન્શનલ એરે ઇઝ યુઝ વેન વી વોન્ટ ટુ મેક ધ ટુ ઓર મોર ટેબલ ઓફ ધ મેટ્રિક્સ એલિમેન્ટ ફોર ડિક્લેરિંગ એરે એલિમેન્ટ્સ હવે થ્રી ડાયમેન્શનલ ક્યારે યુઝ થાય સમજાવે છે બે કે બે કરતા વધારે મેટ્રિક્સના ટેબલ હોય ને એને આપણે રિપ્રેઝેન્ટ કરવા માટે વી કેન યુઝ ધ વે લાઇક ધીસ એ એને કઈ રીતના ડિક્લેર કરે એ સમજાવ્યું ઇન્ટીજિયર ફાઈવ અલગ અલગ ટેબલ છે 4 row and a 3 column in the first 5 represent the total number of table and the second 4 represent the total number of row in the each table and the third represent the total number of column in the table so this make the 5 table having the 4 row and 3 column the main and very important thing about the array that the elements are stored ઓલવેઝ ઇન કન્ટિન્યુઅસ ઇન ધ મેમરી ઓફ ધ કોમ્પ્યુટર ટેબલમાં રિપ્રેઝેન્ટ કર્યું છે પણ એ સ્ટોર તો કન્ટિન્યુઅસ જ થશે આપણે એક્ઝામ્પલ પણ અહીંયા જોયું હતું જો આ હંડ્રેડ વન હંડ્રેડ એટ ટુ વન હંડ્રેડ એટ ફોર એ ત્યાં કન્ટિન્યુ જશે મેમરીની અંદર ભલે આપણે રિપ્રેઝન્ટ ગમે તે રીતે કરીએ ઓકે નેક્સ્ટ એક પ્રોગ્રામ છે સિમ્પલ થોડો મોટો પ્રોગ્રામ છે થ્રી ડાયમેન્શન એરેનો ઓકે એ આપણે પ્રેક્ટિકલમાં જ જોઈશું બરાબર તો આ હતું મલ્ટી ડાયમેન્શનલ એરે એનું પ્રેક્ટિકલ કરીને તમને બતાવી દઉં પછી લાસ્ટમાં આપણે ટ્રાન્સફોર્સ વાળો પ્રોગ્રામ કર્યો છે એમાં જ આપણે એડિટિંગ કરી લઈએ થ્રી ડી કરી દઈએ ફર્સ્ટ ઓકે હવે આપણે એક નવું સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઈન કરીએ ટેબ five તો અહિયાં આગળ આવી જશે ટેબ. પેલા ટેબલ પછી રો અને કોલમ. ઓકે? તો આજે ડબલ લૂપ લીધી છે આમાં ત્રણ લૂપ આવશે. આઈ, જે અને કે. ઓકે તો આ નીચેનું આપણે ડિલીટ કરી દઈએ. આને પેલા ઇમ્પ્લિમેન્ટ કરી અહિયાં ટેબ અહિયાં રો એન્ડ ધેન નેક્સ્ટ જેટલા ડાયમેન્શન વધશે ને એટલા બ્રેકેટ વધશે તો આ થઈ ગયું થ્રી ડાયમેન્શન એરે છે એ શું કહેવાય કે ઇનપુટ કરી વેલ્યુ હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ ઇનપુટ વેલ્યુ ફોર થ્રી મેટ્રિક્સ હેવિંગ સોરી ફાઈવ મેટ ફાઈ ટેબલ છે ફાઈવ મેટ્રિક્સ હેવિંગ થ્રી બાય ફોર આ રીતના લખાય થ્રી બાય ફોર ઓકે આ જ જે લૂપ છે એનો હું યુઝ કરી લઉં છું અને હવે હું શું કરી દઈશ પ્રિન્ટ

ચલો ટોટલ કેટલા થશે ટ્વેલ એન્ડ ફાઈવ સિક્સટી વેલ્યુ આપણે ઇનપુટ કરવી પડશે બરાબર થોડું લો કરી દઈએ ચલો ટુ કરી નાખે એટલે બે ટેબલ જ પ્રિન્ટ થાય એટલે વેલ્યુ આપણે ઇનપુટ ઓછી કરવી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન અને ઇલેવન ટ્વેલ્વ આ ફર્સ્ટ મેટ્રિક્સ કમ્પ્લીટ થયો હવે સેકન્ડ મેટ્રિક્સ ની વાત છે વન વન ટુ ટુ જો ફર્સ્ટ એન્ડ સેકન્ડ હવે મેટ્રિક્સ થી ગયા આ ફર્સ્ટ મેટ્રિક્સ ધીસ ઇઝ સેકન્ડ મેટ્રિક્સ ઠીક્યો તો આતુ ટુ મેટ્રિક્સ 3 बाय 4 3 રો એન્ડ 4 કોલમ તો આ રીતના અજી જેટલા ભી એલિમેન્ટ આપણે વધારો એલા વધારી સક્યા અહીંયા સ્ક્વેર બ્રેકેટ એટલા હોતા જશે બટ તમારે પ્રેક્ટિકલી एग्जाम માં પણ 3 3 डी મેટ્રિક્સ નો પ્રોગ્રામ પણ નહી આવે થ્રીડી એરે નો પ્રોગ્રામ પણ નહીં આવે ટુ ડી સુધીના જ પ્રોગ્રામો આવે છે ઓકે તો આ હતું એરે